જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પ્રકરણ 3 પૂર્ણ કરેલું હતું. પ્રકરણ 3 ની અંદર આપણે પરિમિતિ અને ક્ષેત્રફળને લગતી કેટલીક બાબતોની ચર્ચા કરી હતી. એક વખત રિવિઝન કરી લઈએ જેથી ચેપ્ટર 4 શરૂ કરતા પહેલા આપણને ચેપ્ટર 3 નું રિવિઝન થઈ જાય. પરિમિતિ અને ક્ષેત્રફળ તમે 3 રીતે શોધી શકો છો. એક તો અનિયમિત આકારનું શોધવાનું હોય ત્યારે આખા ખાના કેવી રીતે જોવા, અડધા ખાના કેવી રીતે જોવા તેના આધારે. ત્યાર પછી તો કે આલેખ પત્રની અંદર આખા ખાનાવાળી આકૃતિઓ હોય તેના આધારે તમે કિનારીઓની લંબાઈ માપી શકો છો અને એવી રીતે ખાનાની સંખ્યા ગણીને પણ ક્ષેત્રફળ શોધી શકો છો. આ ઉપરાંત આપણે પહેલા બીજા ત્રીજા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી તે મુજબ કે સૂત્રો પરથી પણ તમે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકો છો, જેમાં આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રોની પણ વાત કરી હતી. તો આવી રીતે આપણે ચેપ્ટર 3 ની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળનો ખ્યાલ મેળવ્યો. હવે આજના આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 4 શરૂ કરવાનું છે. ચેપ્ટર 4 છે ભાગ અને પૂર્ણ. એટલે કે કોઈ આખી વસ્તુ હોય તેના તમે ભાગ પાડો છો તો તેના દરેક ભાગને તમે ગાણિતિક ભાષામાં કેવી રીતે દર્શાવી શકો, ગાણિતિક ભાષામાં તમે તેને કેવી રીતે લખી શકો તે બધી વસ્તુની ચર્ચા આપણે અત્યારે કરવાની છે. હવે આ ચેપ્ટર શરૂ કરીએ તે પહેલા આપણને અપૂર્ણાંક વિશે થોડું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. ધોરણ 4 ની અંદર તમે અપૂર્ણાંક વિશે થોડું ઘણું શીખી ગયા, જેમાં તમે એક દ્વિતીયાંશ, એક તૃતીયાંશ અને એક ચતુર્થાંશ સુધી અપૂર્ણાંકને અંકમાં અને શબ્દોમાં લખતા તમે શીખ્યા હતા અને આકૃતિ પરથી પણ તમે અપૂર્ણાંક મેળવતા શીખ્યા હતા. તો આજે આપણે તેનું થોડુંક રિવિઝન કરી લઈએ, તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ અને ત્યાર પછી આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ તો આપણે કોઈ પણ વસ્તુના તમે કેટલા ભાગ કરો છો તો તે ભાગને કેવી રીતે દર્શાવવા તે જોઈએ. કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરતા દરેક ભાગને આપણે કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો તેના દરેક ભાગને એક દ્વિતીયાંશ તેમ દર્શાવાય. સરખા ભાગ અહીંયા અપૂર્ણાંક દર્શાવતી વખતે હંમેશા આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે વસ્તુના સરખા ભાગને જ આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. નાના મોટા ભાગ કરીએ તો તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકતા નથી. હવે માનો કે તમે કોઈ એક કેક નો ટુકડો લો છો અને કોઈ આખી કેક છે તેને વચ્ચેથી બરાબર કાપો તો બે સરખા ભાગ થયા. તો દરેક ટુકડો તે કેકનો અડધો ભાગ છે તેમ આપણે કહીએ, પણ ગાણિતિક ભાષામાં તેને કહેવાય દરેક ટુકડો કેકનો એક દ્વિતીયાંશ ભાગ છે. એકના છેદમાં બે, અડધાને અંકમાં લખાય એકના છેદમાં બે અને તેને ગાણિતિક ભાષાના શબ્દમાં વચાય એક દ્વિતીયાંશ. બરાબર છે. હવે તે જ કેકના તમે 3 સરખા ભાગ કરો છો, બરાબર, તો 3 સરખા ભાગ કરતા દરેક ભાગને એકના છેદમાં 3 એમ દર્શાવાય અને એક તૃતીયાંશને શબ્દમાં એક તૃતીયાંશ એમ લખાય. હવે આપણે બધા જાણીએ છીએ કે અપૂર્ણાંક હંમેશા અંશ છેદ સ્વરૂપે જ લખાય. આ માહિતી આપણે ધોરણ 4 ની અંદર પણ મેળવી લીધી હતી. તો આવી રીતે એકના છેદમાં 3 એમ દર્શાવાય અને અંકમાં શબ્દમાં લખાય એક તૃતીયાંશ. બરાબર છે. હવે ત્યાર પછી તે જ કેક છે એના તમે 4 સરખા ભાગ કરો છો, બરાબર છે, તો તેના દરેક ભાગને એકના છેદમાં 4 એમ લખાશે અને તેને વંચાશે એક ચતુર્થાંશ. સાદી ભાષામાં આપણે એમ કહીએ ચોથો ભાગ. હવે કોઈ પિઝા છે, પિઝા આખા, હવે એના તમે 6 ભાગ કર્યા કટરની મદદથી, તમે તેના 6 ભાગ કર્યા તો તેનો દરેક ભાગ કેવી રીતે ઓળખાશે એક ષષ્ઠાંશ. તો આવી રીતે આપણે હવે 10 સુધીને આપણે એને વાંચતા શીખવાનું છે. જેમ કે કોઈ પણ ના છેદમાં 2 હોય તો દ્વિતીયાંશ, 3 હોય તો તૃતીયાંશ, 4 હોય તો ચતુર્થાંશ, 5 હોય તો પંચમાંશ, 6 હોય તો ષષ્ઠાંશ, 7 હોય તો સપ્તમાંશ, 8 હોય તો અષ્ટમાંશ અને 9 હોય તો નવમાંશ, 10 હોય તો દશાંશ, 11, 12, 13 એવી રીતે આગળ ચાલુ. બરાબર છે. પણ મોટા ભાગે આપણે દશાંશ સુધીની સંખ્યાનો જ વ્યવહારમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ તો કે આકૃતિ દ્વારા આપણે અપૂર્ણાંકને અંકમાં અને શબ્દમાં લખવાના છે. અહીંયા આપણને કેટલીક આકૃતિઓ આપેલી છે, બરાબર છે. પહેલી આકૃતિ છે ત્રિકોણની આકૃતિ છે. હવે આ આકૃતિની અંદર કુલ કેટલા ભાગ છે? 2 ભાગ છે.
તો હંમેશા યાદ રાખવાનું કે કુલ ભાગ હંમેશા છેદમાં જ લખવાના. પહેલા આપણે અપૂર્ણાંકને લખશું અંકમાં. કુલ ભાગ આકૃતિની અંદર કુલ જેટલા ભાગ છે તેને હંમેશા છેદમાં જ લખવા. અહીંયા મેં લખ્યા છે 2/2. હવે આચ્છાદિત કરેલો, આચ્છાદિત એટલે શું? તો કે ઘાટો કરેલો ભાગ અથવા તો ડિઝાઇન કરેલો ભાગ જે છે તેને આચ્છાદિત કહેવાય, અને એમનેમ જે ભાગ રહેલો હોય કોરો તેને કહેવાય અનાચ્છાદિત. આચ્છાદિત ભાગ કેટલા છે તે હંમેશા અંશમાં લખવા. તો 1/2 આને શબ્દમાં લખાશે 1/2 અડધો ભાગ, બરાબર છે. હવે ત્યાર પછી જોઈએ તો કે ચોરસ છે, આને આપણે પહેલા અંકમાં લખીએ 1, 2, 3, 4 કુલ ભાગ છે 4. તેમાંથી આચ્છાદિત કરેલા ભાગ એટલે કે ડિઝાઇન વાળો ભાગ કેટલો છે? 1 છે, એટલે 1/4. આને આપણે શબ્દોમાં લખીશું 1/4, બરાબર. ત્યાર પછી એક વર્તુળની આકૃતિ આપેલી છે, એને આપણે પહેલા અંકમાં લખીએ. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8 કુલ ભાગ છે 8. હવે તેમાંથી આચ્છાદિત ભાગ કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5 5 અષ્ટમાંશ. તો આ શબ્દમાં થશે 5/8, બરાબર. 8 છે એટલે આવશે અષ્ટમાંશ. ત્યાર પછી આપણે જોઈએ તો કે ત્રિકોણ છે, ત્રિકોણમાં હવે આપણે અહીંયા અંકમાં લખીએ આપણે તેને 1, 2, 3 કુલ ભાગ છે 3, આચ્છાદિત ભાગ છે 2. તો આને શબ્દમાં લખાશે 2/3, શું લખાશે? 2/3. મિત્રો અહીંયા દ્વિતીયાંશ, ચતુર્થાંશ, અષ્ટમાંશ, તૃતીયાંશ તે શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે, અને લખવાની રીતે પણ તમારે 2-3 વખત પ્રેક્ટિસ કરી લેવી જેથી આ શબ્દો લખવામાં ભૂલ પડે નહીં. હવે કેટલાક અહીંયા હું અંકમાં અને શબ્દોમાં અપૂર્ણાંક લખું છું કે જેથી તેને શબ્દોમાં લખતા તમને આવડી જાય. માનો કે અહીંયા હું પહેલા આવી રીતે લખું છું, અહીંયા કેટલાક હું ઉદાહરણ લખું છું. 2/9 છે, 6/5 છે, 4/3 છે, 7/9 છે, બરાબર. ત્યાર પછી જોઈએ તો કે 6/5 છે, થોડું દૂર લખીએ આપણે જેથી શબ્દમાં લખતી વખતે તકલીફ ન પડે. 6/5 છે, 2/7 છે, બરાબર છે. હવે આને આપણે શબ્દોમાં લખીએ તો કે સૌથી પહેલા આને લખાશે 1/9. અંશમાં જે સંખ્યા હોય તેને પહેલા શબ્દમાં લખવી અને છેદમાં હોય તેને તેના પછી. 1/9. ચાલો 6/5 છે તો આવશે 5/5. ત્યાર પછી 4, અહીંયા આવશે 1/3. ત્યાર પછી છે 7/9, તો અહીંયા લખશું 7/9. ત્યાર પછી છે 6/5, અહીંયા લખશું 6/5. ત્યાર પછી છે 2/7, તો અહીંયા લખશું 2/7. 7 ને લખાશે 7/7. તો આવી રીતે હું ફરી એક વખત બોલી જાઉં છું, 2 હોય તો દ્વિતીયાંશ, 3 હોય તો તૃતીયાંશ, 4 હોય તો ચતુર્થાંશ, 5 હોય તો પંચમાંશ, 6 હોય તો ષષ્ઠાંશ, 7 હોય તો સપ્તમાંશ, 8 હોય તો અષ્ટમાંશ, અને 9 હોય તો 9માંશ, અને 10 હોય તો આવશે દશાંશ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે, અને આને આપણે જ્યારે શબ્દોમાં લખશું ત્યારે આપણે કોઈ એવી રીતે નહીં લખીએ કે 1/9, 6/5, આવી જ રીતે આપણે 1/9, 6/5 એવી જ રીતે શબ્દોમાં લખી શકશું. તો આના આધારે તમને એક્ઝામની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે હું તમને જણાવી દઉં. સૌપ્રથમ તો તમને આજે મેં તમને થિયરી લખાવેલી છે
કે ભાઈ કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરતા દરેક ભાગને એક દ્વિતીયાંશ એમ દર્શાવાય તો તે ખાલી જગ્યા સ્વરૂપે તમને પૂછાઈ શકે. જેમ કે આ એક દ્વિતીયાંશ ના આપેલું હોય ત્યાં ખાલી જગ્યા કરેલી હોય અને તમને પૂછે તો તમે અંકમાં અને શબ્દમાં બેમાં પણ લખી શકો, બેમાંથી કોઈ પણ એક પણ લખી શકો. એટલે કે એકના છેદમાં બે પણ લખી શકો અને એક દ્વિતીયાંશ પણ લખી શકો. એવી રીતે આ આ અને આ આ તમને ખાલી જગ્યાની અંદર પૂછાય. ત્યાર પછી ખાલી જગ્યામાં તમે અંકમાં સંખ્યા આપેલી હોય અને શબ્દોમાં પણ લખવાની પૂછાય. પછી તો કે નીચેના અપૂર્ણાંકને અંકમાં લખો, નીચેના અપૂર્ણાંકને શબ્દમાં લખો, એવી રીતે પણ ક્વેશ્ચન તમને આમે તમને જે છેલ્લે જણાવ્યું તેના આધારે આજે આ પૂછે તેના આધારે ઈ પૂછાઈ શકે છે. ત્યાર પછી તો કે આકૃતિ પરથી અપૂર્ણાંક, આકૃતિ પરથી તમને અપૂર્ણાંક અંકમાં અને શબ્દમાં લખવાનું પણ જણાવે અને ફક્ત શબ્દમાં પણ હોય ફક્ત અંકમાં પણ હોય જેવી રીતે પેપરમાં પૂછાય તેવી રીતે તમને પૂછાઈ શકે. અને ત્યાર પછી તો કે તમને આ આપેલું હોય ને આકૃતિની અંદર તમને આચ્છાદિત કરવાનું પણ કહેવામાં આવે. જેમ કે અહીંયા એમ કહે કે ભાઈ વર્તુળ આપેલું છે અને નીચે લખેલું હોય બે તૃતીયાંશ, તમે આના બે તૃતીયાંશ ભાગને આચ્છાદિત કરો તો સૌથી પહેલા શું કરવું પડે તો કે ત્રણ છે તો આના ત્રણ ભાગ પાડવો પડે. આવી રીતે ત્રણ સરખા ભાગ પાડવો પડે. બે ભાગ છે તો બે ભાગને આપણે કરવાના આચ્છાદિત. એટલે કે તમે લાઈન પણ કરી શકો, તમે ટપકા પણ કરી શકો, તમે ઘાટું પણ કરી શકો, તમારી કોઈ પણ મનપસંદ ડિઝાઇન તેની અંદર તમે કરી શકો. બરાબર છે. તો આવી રીતે આની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે. તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ. ફરી મળીશું નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.